मॉर्निंग स्टूडेंट्स, उड़ान विद्यालय विषय पर्यावरण पार्ट 10 नदी की सफर एमा आपने अघरा शब्दों और विकल्पों जोई गया। आज आपने जोईए प्रश्न 2 खाली जगह पूरो। एमा पहली खाली जगह छे नदी पोतानी सफर पूरी करी खाली जगह ने मळे छे। तो आपने पाठनी समझ में जोई गया था कि नदी पोतानी सफर पूरी करी अने ते दरिया ने मळे छे, बराबर बाळक मित्रों। त्यारबाद बीजी खाली जगह छे कि चोमासामां बाळको कागळमांथी खाली जगह बनावी पाणीमां तरती मूके छे। तो कागळमांथी शुं बनावे छे? होड़ी। त्यारबाद त्रीजी खाली जगह छे कि वधु वरसाद आववाथी नदीमां घणीवार खाली जगह आवे छे। ज्यारे बहु वरसाद आवी जाय नदी पोताना किनारानुं पाणी छोड़ी अने गाममां के शहेरमां प्रवेशी जाय तो एने शुं कहीए छे? आपणे पूर कहीए छे। तो वधु वरसाद आववाथी शुं आवे छे बाळक मित्रों? पूर आवे। त्यारबाद चौथुं छे कि नदीनुं पाणी खाली जग्या होय छे। ज्यारे दरियानुं पाणी खाली जग्या होय छे तो आपणने बधाने खबर छे कि दरियानुं पाणी नदीनुं पाणी पीवा लायक एटले के मीठुं होय छे। ज्यारे दरियानुं पाणी केवुं होय छे? खारुं, जे आपणे पी शकता नथी। त्यारबाद पांचमुं छे દરિયામાં ખાલી જગ્યા આવે ત્યારે મોજા ઉછળે છે। તો આપણે પાઠની સમજમાં જોઈ ગયા હતા કે દરિયામાં જ્યારે ભરતી આવે ત્યારે ખૂબ મોજા ઉછળે છે। પૂનમના દિવસે ભરતી આવે છે અને અમાસના દિવસે ઓટ આવે છે। તો અહીંયા જોઈએ કે દરિયામાં ભરતી આવે ત્યારે મોજા ઉછળે છે। છઠ્ઠી ખાલી જગ્યા છે નદી તળાવ ઝરણું। આ બધામાં સૌથી નાનું સ્વરૂપ ખાલી જગ્યા છે। તો નદી તો બહુ મોટી હોય, ઝરણું પણ આ તળાવ પણ બહુ મોટું હોય, પણ નાનું સ્વરૂપ કયું છે? ઝરણું। તો આપણે અહીંયા લખીશું ઝરણું। ત્યારબાદ સાતમી ખાલી જગ્યા છે પૃથ્વીનો 3/4 ભાગ ખાલી જગ્યા વડે રોકાયેલો છે અને 1/4 ભાગમાં ખાલી જગ્યા છે। તો તમને ખ્યાલ છે બાળક મિત્રો કે આપણા પૃથ્વીની અંદર 3/4 એટલે કે ત્રીજો ભાગ, એ ત્રીજા ભાગની અંદર ફક્ત પાણી છે અને 1/4 ભાગમાં જ જમીન છે। તો અહીંયા 3/4 ભાગમાં આપણે લખીએ કે પાણી છે અને 1/4 ભાગમાં જમીન છે। આઠમી ખાલી જગ્યા નદીને આપણે ખાલી જગ્યા તરીકે ઓળખીએ છીએ। તો નદી એ આપણી શું છે? લોકમાતા। કારણ કે આપણને સિંચાઈ માટે પાણી આપે છે, ખેતી માટે આપે છે, પીવા માટે આપે છે, તો આપણે એમને લોકમાતા તરીકે ઓળખીએ છીએ। ભારતની પવિત્ર મનાતી સૌથી મોટી નદી કઈ છે? તો એ તો બધાને જ ખબર છે કે ગંગા નદી। અને ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? કઈ છે જે નદી કે જે આપણી જીવાદોરી ગણવામાં આવે છે? નર્મદા। તો ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? નર્મદા। તો આ બધી ખાલી જગ્યાઓ બાળક મિત્રો તમારે તૈયાર કરવાની રહેશે। ત્યારબાદ પ્રશ્ન 3 છે ખરા ખોટા લખો। તો અહીંયા જુઓ બાળક મિત્રો, પહેલું છે નદી બધા જ ગામડાઓમાં જોવા મળે છે। તો આપણે જોઈએ કે શું નદી દરેક ગામડાઓમાં જોવા મળે? આપણે કોઈ પણ ગામમાં જઈએ તો દરેક ગામડાઓમાં નદી હોય છે, તમે જોઈ છે? તો તમે મને કહો કે સાચી વાત છે કે ખોટી વાત છે? તો એ આપણે જોઈએ કે ભાઈ નદી એ દરેક ગામડાઓમાં જોવા મળતી નથી, તો આ વિધાન ખોટું છે। ત્યારબાદ ફેક્ટરીઓના દૂષિત પાણીથી જળચર પ્રાણીઓ મૃત્યુ પામે છે, તો આ વિધાન સાચું છે। કારણ કે પાણીમાં કેમિકલ મળે એટલે બધા જળચર પ્રાણીઓ મૃત્યુ પામે। નદીઓમાં પાણી શુદ્ધ રાખવા એ આપણી ફરજ છે, તો એ સાચી વાત છે। કારણ કે નદી આપણી લોકમાતા છે। પર્વતમાંથી નીકળતું પાણી રંગવાળું હોય છે। હવે આપણે જ્યારે પાઠ સમજ જોઈએ ત્યારે જોયું કે પર્વતમાંથી જ્યારે પાણી નીકળે ત્યારે સ્વચ્છ અને રંગહીન હોય છે, એટલે આ વિધાન ખોટું છે। મીઠું અને ખાંડ પાણીમાં ઓગળતા નથી, તો આપણે એક્ટિવિટીમાં જોયું કે ઓગળી જાય છે, એટલે આ વિધાન ખોટું છે। દરિયામાં ભરતી અને ઓટ આવે છે, તો આ વિધાન સાચું છે। ત્યારબાદ સાતમું છે મોટાભાગની નદીઓ દરિયાને મળે છે, તો આ વિધાન સાચું છે કે મોટાભાગની નદીઓ દરિયાને મળી જાય છે। પ્રશ્ન 4 છે જોડકા જોડો, એમાં અ અને પ
अब आपने जवाब साथे जोड़ी दीधो छे, तमने परीक्षा में आडू अवळू आपेलू हो तो एनी सामे तमारे योग्य जवाब जोई अने पछी जोड़वानो रहेशे। जेम के दरियो, तो दरिया ने आपणे समुद्र पण कहीए छीए। नदी, तो के नदी ने वांका चूंका रस्ता उपर चाले छे। नदी प्रसार थती होय तो त्यां घणा रस्ताओ आवे, वांका चूंका, ऊंचा नीचा, सपाट, तो एवा रस्ताओ उपरथी नदी पसार थती होय छे। ત્યારબાદ છે તળાવ, કે ચોમાસામાં ગામનું પાણી તેની અંદર ભરાય છે। એમ કે તળાવ શું હોય, એક મોટો ખાડો હોય, ચોમાસામાં વરસાદ આવે એટલે એનું પાણી, ગામનું બધું પાણી એની અંદર ભરાય અને તળાવ ભરાઈ જાય કે પૂરું વર્ષ ગામના લોકોએ પાણી વાપરી શકે। ત્યારબાદ છે ખાબોચિયું, એટલે કે ખાડા જેવા ભાગમાં પાણી ભરાય છે। તો આ હતા બાળક મિત્રો પ્રશ્નોના જવાબ, ખાલી છે ખરા ખોટા અને જોડકા, આ બધું જ તમારે તૈયાર કરવાનું રહેશે। બાય બાય।